રાજ્યસભા સચિવાલયના ડાયરેક્ટર પી નારાયણના નેતૃત્વ હેઠળ રાજ્યસભા સચિવાલયના 50 જેટલા અધિકારીઓનું ડેલિગેશન ગુજરાતના 4 દિવસીય અભ્યાસ પ્રવાસે છે, ત્યારે ડેલિગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી, તેમજ એકતાનગર ખાતે નર્મદા ડેમ, જંગલ સફારી પાર્ક, આરોગ્ય વનની મુલાકાત સહિત પ્રાકૃતિક સૌંદર્યનો નજારાનો અધિકારીઓ નિહાળ્યો હતો. આ અભ્યાસ પ્રવાસ અંતર્ગત ડેલિગેશન તારીખ 20 જૂને નર્મદા જિલ્લાના આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચતા નાયબ કલેક્ટર NF વસાવા અને લાયઝન અધિકારી GR દવે, નીતિન પટેલ ડેલિગેશનનું સ્વાગત કર્યું હતું. તારીખે 20-21 જૂન 2024 દરમિયાન એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને આ ડેલિગેશને ભવ્યતાના દર્શન કર્યા હતા. અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની 35 માળની ઊંચાઈ આવેલી વિંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદયના સ્થાનથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિદ્યાંચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન SOU ગાઈડ હેતુકભાઈ ત્રિવેદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશિષ્ટતા અંગે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. તદુપરાંત ડેલિગેશને ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર, નર્મદા ડેમની મુલાકાત લઈ ડેમનો ઇતિહાસ અને તેમાં સંગ્રહિત જળરાશિના ઉપયોગ અંગે માહિતી મેળવી હતી. તેમણે લેઝર શો પણ નિહાળ્યો હતો. આ ડેલિગેશન એકતાનગર ખાતે આવેલા વિવિધ આકર્ષણો પૈકી જંગલ સફારી પાર્ક, આરોગ્ય વન, એકતા મોલ, કેક્ટસ ગાર્ડનની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી. દીપક જગતાપ સાથે C24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.